આગળ પ્રશ્ન બેની અંદર બે દાખલા આપણે શીખ્યા હતા ગુસ્સા અને લસા શોધતા હવે આગળ ત્રીજો દાખલો છે એની અંદર આપણને બે સંખ્યા આપી છે અહીંયા ત્રણસો છત્રીસ અને ચોપન આ બે સંખ્યા આપી છે આપણને ત્રણસો છત્રીસ અને ચોપન તો એના આપણે પહેલાં અવયવ પાડવાના છે બરાબર તો ત્રણસો છત્રીસ છે ને બેકી સંખ્યા છે બરાબર આ ત્રણસો છત્રીસ છે એ કેવી છે બેકી સંખ્યા છે એનો એકમનો અંક જે છે એકમ નૌ કેલો છે છ એ બેકી છે બરાબર એટલે એ કેટલા વડે વિભાજ્ય થાય બે વડે તો ત્રણસો છત્રીસને પહેલાં બે વડે ભાગાકાર કર્યો તો બે વડે ભાગાકાર કરો એટલે બે ગુણ્યા કેટલા થાય એકસો અડસઠ એકસો અડસઠ બેકી સંખ્યા ફરીવાર કોના વડે ભાગ ચાલે બે વડે બે ગુણ્યા ચોર્યાસી બરાબર ચોર્યાસીને પાછો બે વડે ભાગ કરો એટલે બે ગુણ્યા બેતાલીસ બેતાલીસના પાછા બે વડે ભાગો એટલે બે ગુણ્યા એક થાય એકવીસ એકવીસના ભાગ પડે ત્રણ ગુણ્યા સાત તો આમ આપણે અવિભાજ્ય વયવ આટલા આવ્યા ત્રણસો છત્રીસના એ અહીંયા આપણે લખી નાખ્યા કયા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત એટલે સાત સુધી લખી નાખ્યા એવી જ રીતે હવે આપણે ચોપનના ભાગ પાડીએ તો કે બે ગુણ્યા સત્યાવીસ સત્યાવીસનું ત્રણ ગુણ્યા નવ નવના ત્રણ તરી નવ તો આમ આપણે ચોપનના ભાગ પડ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અહીંયા લખી નાખ્યા આ ત્રણસો છત્રીસના લખ્યા અને આ ચોપનના વયવ લખી નાખ્યા હવે આપણે ગુસ્સાની વાત આવે બરાબર તો અહીંયા આપણે જુઓ ધ્યાનથી હવે ગુસ્સામાં આપણે એવું ભણ્યા હતા કે જે સરખી સંખ્યા હોય એના મોટી ઘાત લેવાની તો જુઓ અહીંયા બે સરખા છે બંનેમાં જુઓ છે બીજું કોણ સરખું છે બંનેમાં ત્રણ સરખા છે બરાબર તો ગુસ્સામાં કઈ ઘાત લેવાની નાની ઘાત સરખા હોયની બંનેમાં સરખા છે કોણ ફરીથી યાદ કરો સરખા કોણ છે આ બે બંનેમાં અહીંયા ચાર વખત છે અહીંયા એક વખત છે એટલે બેની એક ઘાત આવશે ગુસ્સામાં અહીંયા ત્રણ છે એક વાર છે અહીંયા ત્રણ છે એ ત્રણ વાર છે તો ત્રણની એક ઘાત જ આવશે બરાબર તો બે અને ત્રણનો ગુણાકાર એટલે આયા છ તો આપણો જે ગુસ્સા જે છે એ કેટલો આવી ગયો છ આવી ગયો ખ્યાલ આવ્યો ગુસ્સા છે આપણો કેટલો આવ્યો આ છ આવ્યો ને બરાબર હવે વાત આવે લસાની તો લસા શોત્યુક્ત ફરીવાર આ બંનેમાં જોઈએ આપણે બરાબર તો એ બંનેમાં સરખું કોણ છે તો કે બે તો અને ત્રણ એ પહેલાં લખી નાખવાના અહીંયા બે અને ત્રણ એમાં મોટી ઘાત કઈ છે આ ચાર ઘાત છે એટલે અહીંયા ચાર લખવાની બરાબર છે બેની મોટી ઘાત કેટલી છે ચાર એટલે ચાર લખી અહીંયા એવી રીતે ત્રણની મોટી ઘાત ત્રણ છે એટલે અહીંયા લખી બાકી કોણ વધ્યું સાત તો એ સાત લખવા પડે ટૂંકમાં ફરીથી ધ્યાન આપીએ આ બંનેમાં જે સરખા છે બરાબર આ બંનેમાં જે સરખા છે એ કોણ કોણ છે તો કે બે અને ત્રણ અહીંયા બેની ચાર ઘાત લખવાની ત્રણની ત્રણ ઘાત બાકી કોણ વધ્યો આ સાત એટલે એ સાત પણ લખવાના તો લસા જે છે એનો ગુણાકાર કરો કેટલા આવે ત્રણસો ચોવીસ એટલે આપણો જે અહીંયા ગુસા જે છે એ છ આવ્યો અને લસા કેટલા આવે ત્રણ હજાર ચોવીસ બરાબર હવે આપણે પરિણામ ચકાસવાનું છે કે આ બેનો ગુણાકાર કરવાનો અને આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો બે એનો ગુણાકાર સરખો આવે એટલે આપણું સાબિત થઈ ગયું ખ્યાલ આવી ગયો બધાને હવે આપણે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ જે છે આપણો બરાબર પ્રશ્ન નંબર ત્રણની અંદર હવે આપણે ત્રણ સંખ્યા આપી છે અહીંયા જુઓ કેટલી સંખ્યા આપી છે આપણને અહીંયા ત્રણ આપી છે કઈ ત્રણ છે તો કે બાર પંદર અને એકવીસ એની જ વાત કરવાની જે આગળ કરે નવું નથી કરવાનું કહીએ આપણે પહેલાં બારના વય ઉપાડી દીધા અહીંયા પહેલા આપણે ખાનાવાળું ન દર્શાવે ડાયરેક્ટ લખ્યું છે તમને ખાનાવાળું દોરી શકાય બારની જગ્યાએ શું થાય ચાર તરી બાર બરાબર આપણે ખાના દોરીએ આપણે આ પ્રમાણે કે બાર બાર તો કે ચાર ગુણ્યા ત્રણ બરાબર છે પછી અહીંયા બે ગુણ્યા બે એટલે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ કેવી રીતના વયવ એવી રીતના પંદર હોય તો કે ત્રણ અને પાંચ અને એકવીસ હોય તો ત્રણ અને અને કેટલા આવશે સાત તો આવી રીતે એના વયવ પાડી દીધા આપણે બરાબર તો આ બારના વય આવી ગયા પંદરના આવી ગયા અને એકવીસના વય આવી ગયા હવે વાત આવે ગુસ્સાની તો ગુસ્સાની અંદર શું નિયમ ત્રણેયમાં સરખું હોવું જોઈએ જો ત્રણે કોણ સરખું છે ત્રણ અને એની કઈ ઘાત લેવાની નાની તો જવાબ આવી ગયો ત્રણ લસામાં શું નિયમ લસામાં શું નિયમ છે જે સરખા હોય સરખું કોણ ત્રણ એની મોટી ઘાત એટલે ત્રણની એક જ ઘાત બધામાં એક જ છે બાકી વધે બાકી કોણ વધે બેની બે ઘાત પાંચની એક ઘાત સાતની એક ઘાત લખવાના બધાનો ગુણાકાર કેટલો આવી ગયો ચારસો ને વીસ તો આવી રીતે ગુસ્સા અને લસા ત્રણ સંખ્યાનો શોધી શકાય નિયમ એક જ છે સરખું હોય એની નાની ઘાત ગુસ્સામાં લેવાની ત્રણેયમાં જોવાનું બેમાં જે સરખું હોય એની કઈ ઘાત લેવાનું મોટી અને બાકીના પણ લેવાના બરાબર છે હવે આપણે આગળ વધીએ એમાં બીજો પ્રશ્ન છે એમાં પણ ત્રણ સંખ્યા આપી છે આપણને કઈ ત્રણ સંખ્યા આપી છે ધ્યાનથી જોઈએ આપણે તો સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ સત્તરના ભાગ પડે સત્તર એકા સત્તર ત્રેવીસના ના ત્રેવીસ એકા ત્રેવીસ ઓગણત્રીસના ઓગણત્રીસ એકા ઓગણત્રીસ ત્રણેયની અંદર સરખું કોણ છે જુઓ જરા એક જ કાંઈ સરખું નથી એટલે ગુસ્સા એક આવ્યો અને લસામાં ત્રણેમાં સરખું એક છે તે એકના લખો જ ચાલે બાકીની બધી લખવાની સત્તર ત્રેવીસ ને ઓગણત્રીસ એનો ગુણાકાર અગિયાર હજાર ત્રણસો ને ઓગણ ચાલીસ બરાબર છે તો આ રીતે એનો ગુસ્સા અને લસા આપણે શોધી શકાય છે હવે આપણે આગળ વધીએ તો ત્રીજો પ્રશ્ન છે એની અંદર ત્રણ સંખ્યા આપી છે ફરીથી આઠ નવ અને પચીસ તો આપણે આઠના જે છે અવયવ પાડીએ તો બે ગુણ્યા ચાર ચારના અવયવ પાડો બે ગુણ્યા બે બરાબર તો આપણે અહીંયા બે બે અને બે કેટલી વાર આવ્યા ત્રણ વાર એટલે બેનો ઘન બરાબર છે એવી રીતે આપણે નવની વાત કરીએ તો નવની અંદર શું થાય બોલો ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ છે એ કેટલી વાર આવી ગયા બે વાર આવી ગયા એવી રીતે માં પણ શું થાય બે વખત આવે પાંચ બરાબર તો અહીંયા આઠ નવ અને પચીસના વયવ પાડી દીધા હવે માં જુઓ શું સરખું છે તો કે આ બે છે અહીંયા ત્રણ છે અને અહીંયા પાંચ આવો એવો છે કંઈ સરખું નથી તો ગુસા એક લસાની વાત આવે તો અહીંયા બે એની ત્રણ ઘાત ત્રણ એની બે ઘાત અને પાંચની પણ બે ઘાત થઈ ગયો ગુણાકાર કરીએ એટલે જવાબ કેટલો આવી ગયો અઢારસો કંઈ સરખું નહોતો એટલે ગુસા એક અને ત્રણેયનો ગુણાકાર એટલે શું કહેવાય આપણો લસા કહેવાય ખ્યાલ આવી ગયો બધાને બરાબર પ્રશ્ન ચાર જે છે એ આપણે પીડીએફમાંથી સમજાવીશું બરાબર છે ઓકે પ્રશ્ન નંબર એકથી ત્રણની અંદર આપણે ગુસ્સા અને લસા શોધતા શીખી ગયા બરાબર બંને રીત શીખી ગયા આપણે યુક્તિની રીત અને અંક ગણિતની રીત એટલે કે અવિભાજ્ય અવયવું પાડવાની રીતે ગુસ્સા અને લસા શીખ્યા હવે જે આપણે સૂત્ર તાર્યું હતું એક ખ્યાલ છે ને બધાને ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા પૂછાય એક માર્કમાં પણ આવો પ્રશ્ન પૂછાય કે અહીંયા બે સંખ્યા ત્રણસો છ અને છસો સત્તાવન એનો ગુસ્સા આપણને નવ આપેલો છે અને એ બંનેનો લસા આપણે શોધવાનો છે બરાબર ગુસ્સા આપ્યો છે લસા શોધવાનો છે તો અહીંયા ગુસ્સા નવ આપ્યો છે એટલે આપણે સૂત્ર લખ્યું ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકનો ગુણાકાર એ અને બીની જગ્યાએ આ બંને સંખ્યા લખી નાખી એટલે સૂત્ર આપણો આવું થઈ ગયું બરાબર આ બંને સંખ્યાઓ છે એટલે અહીંયા બેનો ગુણાકાર થાય હવે આ ગુસ્સા અને લસા બેમાંથી કયો આપ્યું છે ગુસ્સા કેટલો આપ્યો છે નવ એટલે નવ લખ્યો લસા આપણે શોધવાનો છે આ બે સંખ્યા આપણને આપી દી એનો ગુણાકાર છે નવ છે એ ગુણાકારમાં છે તો સમીકરણના નિયમ પ્રમાણે ગુણાકારમાં હોય એ સામે જાય તો ક્યાં થાય ભાગાકારમાં નવ વડે ભાગાકાર કર્યો નવ તરી સત્યાવીસ પાથી સત્યાવીસ જાય તો ત્રણ સે શોધે એટલે છત્રીસ દે એટલે નવ ચોક છત્રીસ એટલે કે ચોત્રીસ આવ્યા છેદ દદ ઉડાડ્યા એટલે અને ચોત્રીસ ગુણ્યા છસો સત્તાવન એટલે આપણો જવાબ આવી ગયો બાવીસ હજાર ત્રણસો આડત્રીસ તો આવી રીતે ગુસ્સા આપ્યો હોય તો લસા શોધી શકાય ખ્યાલ આવી ગયો કોઈ દાખલામાં એવું કીધું હોય કે યુક્લિડની રીતે ગુસ્સા શોધો અને તે પરથી લસા શોધો તો પહેલાં આ જે નવ છે ને એ આ બેનો યુક્લિડની રીતે આપણે એક પોઈન્ટ એકમાં ભણ્યા હતા એ પ્રમાણે પહેલાં આ બેનો ગુસ્સા નવ લાવવાનો અને પછી આ રીતેનો લસા આપણે શોધીશું બરાબર હવે એવો જ એક અગત્યનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પાંચ છે આવું એમસીક્યુમાં બહુ આવતું હોય છે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એન માટે સાબિત કરો કે છની ની એનનો અંતિમ અંક શૂન્ય છે કે નહીં બરાબર આ ચેક કરવાનું છે આપણે એમ છની એન ઘાત એટલે શું કે છ ગુણ્યા છ ગુણ્યા છ ગુણ્યા છ ઉતર જ રાખવાનું ક્યાં સુધી અનંત સુધી છેલ્લો અંક છે એ ઝીરો આવે છે કે નહીં ચેક કરવાનો છે તો બરાબર ધ્યાનથી સમજો કે કોઈપણ સંખ્યાનો છેલ્લો અંક ઝીરો હોય ને બરાબર આપણે આવું ભણ્યા હતા કે કોઈપણ સંખ્યાનો છેલ્લો અંક ઝીરો હોય તો એ દસ વડે વિભાજ્ય હોય કોના વડે વિભાજ્ય હોય દસ વડે દસ વડે વિભાજ્ય હોય તો એ બે અને પાંચ વડે વિભાજ્ય હોય કે ના હોય બરાબર તો અહીંયા જુઓ કે છની એન ઘાત છે એનો અંતિમ અંક શૂન્ય હોય એ દસ વડે શું થાય વિભાજ્ય હોય દસ વડે વિભાજ્ય હોય તેના વયો બે અને પાંચ હોવા જોઈએ ઉદાહરણ આપું વીસ છે દસ વીસ થાય ને તો વીસ છે એ ના ઘડિયામાં પણ આવે ને પાંચના ઘડિયામાં પણ આવે ચાલીસ છે સો છે બધા ટૂંકમાં જેનો એકમનો અંક ઝીરો હોય એ બે અને પાંચ બંને વડે વિભાજ્ય હોય તો હજી દસ વડે વિભાજ્ય હોય ફરીથી કોનો અંતિમ અંકની વાત છે છ ની એન ઘાતની તો આપણે એવું કીધું કે જો છનો એનની છ ની એનનો અંતિમ અંક શૂન્ય હોય તો દસ વડે શું થાય વિભાજ્ય થાય દસ વડે વિભાજ્ય થાય બે અને પાંચ અવયવ હોવા જોઈએ તો હવે આપણે છની એનના છે ને અવયવ પાડીએ એન છે ને કંશની ઉપર લખ્યા છના બે અવયવ પડે બે તરી છની જગ્યાએ શું લખ્યું બે ગુણ્યા ત્રણ ઘાત પાછી આપી દીધી બેની એનઘાત ત્રણની એનઘાત એટલે આવું છની એનઘાત જો અનંત વાર કરીએ તો બે અનંત વખત આવશે ત્રણ અનંત વખત પણ અંદર પાંચ નહીં આવે એટલે એનો અર્થ એવો થયો કે બે આવે છે પણ પાંચ આવતા નથી એટલે અંતિમ અંક જે છે ઝીરોના હોય એટલે અહીંયા જો બે છનો એનનો અવયવ છે પણ પાંચ નથી માટે દસ વડે વિભાજ્ય નથી માટે અંતિમ અંક શૂન્ય નથી આવા દાખલા બેથી ત્રણ વાર ગણો ને ત્યારે યાદ રહે બાકી બાકીમાં કંઈ છે નહીં અઘરું બરાબર પહેલાં શું લખવાનું ધારો કે પરીક્ષામાં પૂછાય ચારની એનનો અંતિમ અંક શૂન્ય છે એકની ચકાસો બધાનો આજ શું લખશું ચારની એનનો અંતિમ અંક શૂન્ય હોય તો દસ વડે વિભાજ્ય હોય દસ વડે વિભાજ્ય હોય તેના વયવ બે અને પાંચ હોય બરાબર ચારની એનના અવયવ પડવાના ચાર એટલે બે દુ ચાર તો બેની એન ગુણ્યા બેની એન તો અહીંયા બે આનો અવયવ થાય ચારની અન્નનો બરાબર પણ પાંચ થશે નહીં માટે ચારની અન્નનો અંતિમ અંક શૂન્ય નથી એટલે ટૂંકમાં અંતિમ અંક ક્યારે શૂન્ય આવે જ્યારે અવયવ પાડવાના એમાં બે પણ આવવા જોઈએ અને પાંચ પણ આવવા જોઈએ બીજી સંખ્યા આવે તો વાંધો નથી પણ બે અને પાંચ તો હોવા જ જોઈએ તો જ તે સંખ્યા દસ વડે વિભાજ્ય થાય તો જ અંતિમ અંક શૂન્ય છે બોલો ખ્યાલ આવી ગયો દાખલામાં છઠ્ઠો પ્રશ્ન છે કે વિભાજ્ય છે કે નહીં તે ચકાસવાનું છે આપણે વિભાજ્ય ધ્યાનથી બરાબર સંખ્યા આપી છે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર પ્લસ ત્રણ તો પહેલાં તો ગુણાકાર જ થાય ભાગુસભાના નિયમ પ્રમાણે એટલે સાત અગિયારને તેરનો શું કરી દેવાનો ગુણાકાર કેટલો આવશે એક હજાર એક એમાં કેટલા ઉમેરી દેવાના તેર એટલે એક હજારને ચૌદ થઈ ગયા ખબર પડી આ ત્રણનો ગુણાકાર એમાં તેર ઉમેર્યા હવે એક હજાર ચૌદના અવયવ પાડવાના બરાબર જો એના અવયવ મળે તો વિભાજ્ય ની તર અવિભાજ્ય આમ તો સ્પષ્ટ દેખાય છે કે આ બેકી સંખ્યા છે એટલે વિભાજ્ય છે છે બેકી સંખ્યા એક જ અવિભાજ્ય છે કંઈ બે તો એક હજાર ચૌદના અવયવ પડે જે આપણે આગળ શીખ્યા એ પ્રમાણે પહેલા બે વડે ભાગવાના પછી ત્રણ વડે પછી તેર વડે ને પછી તેર વડે તો એક હજાર ચૌદના આટલા અવયવ મળે બરાબર તો એક હજાર ચૌદના બે ત્રણ તેરના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવી શકાય છે માટે વિભાજ્ય છે બીજો પ્રશ્ન છે એના જેવો જ છે જુઓ એમાં કોનો ગુણાકાર આપ્યો છે આપણને સાત થી એક નો ગુણાકાર પ્લસ પાંચ તો પેલા એક થી સાત નો ગુણાકાર કરવાનો એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા પાંચ ગુણ્યા છ ગુણ્યા સાત બધાનો ગુણાકાર કરો એટલે પચાસ ચાલીસ આવશે એમાં આપણે પાંચ ઉમેર દેવાના એટલે કેટલા આવે પચાસ પિસ્તાલીસ પચાસ પિસ્તાલીસના આપણે અવયવ પાડ્યા પહેલાં કેટલા વડે ભાગ ચલાવે પાંચ વડે પાંચ ગુણ્યા એક હજાર નવ એક હજાર નવ અવિભાજ્ય સંખ્યા છે તો પચાસ પિસ્તાલીસ છે એ શું થઈ ગયું વિભાજ્ય થઈ ગયું ખ્યાલ આવી ગયો બધાને પ્રશ્ન નંબર સાત છે આપણો રકમ ધ્યાનથી વાંચી જાઓ બે વખત તો ખ્યાલ આવશે એક જે રમતનું મેદાન છે એમાં માર્ગ છે ને એ વર્તુળાકાર છે બરાબર આપણે જે દોડમાં હોય છે ને એવી રીતે આમ વર્તુળાકાર માર્ગ છે એમાં બે છે એક છે સોનિયા બરાબર અને બીજું છે રવિ એમાં સોનિયા છે ને એને એક ચક્કર પૂરું કરતાં એક પરિભ્રમણ એટલે ચક્કર પૂરું કરતાં અઢાર મિનિટ થાય અને રવિને બાર મિનિટ લાગે છે બરાબર ધારો કે બંને એક જ સમય એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને પ્રારંભિક બિંદુ પર ભેગા થાય પ્રશ્ન સમજીએ આ એક બિંદુ છે હર્તુળાકાર માર્ગ છે આ સોનિયા છે ને રવિ બંને સાથે દોડવાનું શરૂ કરે આમ રાઉન્ડ ફરવાનો આખો અહીંથી શરૂ કરવાનો બંનેને સોનિયાને રવિની બેને તો આ જે છે ને સોનિયા એ અહીંથી આમ આખું ફરીને અહીંયા આવે ને ત્યાં અઢાર મિનિટ થાય અને આ જે છે ને એ અહીંયા આવે ને ત્યારે બાર મિનિટ થાય તો આપણો પ્રશ્ન એવો છે કે અહીંયા ક્યારે ભેગા થાય બરાબર અહીંથી બંને જોડે દોડવાનું ચાલુ કર્યું કોણે કોણે એસ અને આર સોનિયા અને રવિ બંને અહીંથી દોડવાનું ચાલુ કર્યું અને અઢાર મિનિટ થાય છે સોનિયાને રવિને બાર મિનિટ બે દોડી આખા ફરાઉન્ડ મારીને પાછા અહીંયા ભેગા ક્યારે થાય એવો આપણો પ્રશ્ન છે તો અહીંથી બે ભેગા દોડે પહેલું કોણ પહોંચે રવિ જ પહોંચે સ્વાભાવિક છે ને બાર મિનિટ થાય છે વહેલા આવશે આ છ મિનિટ મોડો આવશે રાઉન્ડ એણે દોડવાનું ચાલુ રાખવાનું છે એટલે પહેલાં રાઉન્ડમાં ભેગા ન થાય ખબર પડી મારી વાત આ બાર મિનિટ અહીંયા આવે ત્યારે આ તો અઢાર મિનિટ અહીંયા આવશે એટલે બાર મિનિટ ક્યાંક અહીંયા ક્યાં કશે બે ભેગા ના થાય હવે આ જ્યારે અઢાર મિનિટ અહીંયા પહોંચે ત્યારે પેલો બારવાળો પાછો આગળ જતો રહે એટલે ભેગા ના થાય પહેલાં રાઉન્ડમાં તો એવો પ્રશ્ન એવો છે કે કેટલા મિનિટ બાદ બંને પ્રારંભિક બિંદુ પર ભેગા થાય તો આપણને એટલો તો ખબર પડવી જોઈએ કે આમાં ભેગા થાય પ્રશ્ન આવે ને જ્યારે પણ ત્યારે લસા શોધવાનો કેમ લસા તો કે મેં હમણાં કીધું એમ કે આપણો જવાબ છે ને એ પહેલા રાઉન્ડ પછી એટલે કે અઢાર મિનિટ પછી જ ભેગા થશે એ પહેલાં જ ભેગા થવાના જ નથી તો બાર અને અઢાર કરતા મોટો જવાબ આવે એટલે લસા હોય આપણો નિયમ છે આપેલ સંખ્યાથી મોટો હોય અવયવી કહેવાય આપેલ સંખ્યા નાનો હોય ગુસા કહેવાય એમ તો અહીંયા અથવા ગમે તે આ દાખલો હોય આવા દાખલા ઘણા બધા છે ક્યારે બે બસ ભેગી થાય ક્યારે એટલે બે પગલાં સરખા ભેગા થાય ક્યારે અલાર્મ સાથે વાગે આ બધા દાખલા મેં એક જ વાતે રાખવાનું ક્યારે ભેગા થાય એટલે લસા શોધવાનો તો અહીંયા અઢાર અને બારનો લસા શોધવાનો લસા શોધવું બહુ સરળ વાત છે એ બધી વિગતો લખવી પડે આપણે કે આપણે ઉધાર્યું છે કે એમ મિનિટ બાદ બે ભેગા થાય છે અને એમ એટલે બેનો લસા તો અઢારના વયવ પાડે આપણે બે ગુણ્યા નવ નવના વય પાડ્યા ત્રણ ફરી નવ એટલે અઢારના વયવ પડી ગયા બારમાં બે ગુણ્યા છ છના બે ગુણ્યા ત્રણ તો અહીંયા આપણે અઢારના જે અવયવો છે એ શું આવે જુઓ બે ગુણ્યા ત્રણ બે વાર બારના વયવ શું આવે બે બે વાર ગુણ્યા ત્રણ બરાબર બે ગુણ્યા ત્રણ બે ગુણ્યા ત્રણ અહીંયા બે વાર છે આ બે વાર છે હવે લસા તો લસામાં આપણે એવું શીખવાડ્યું હતું પહેલાં સરખા હોય એ લખી નાખવાના તો સરખા કોણ છે બંનેમાં બે અને ત્રણ હવે એની મોટી ઘાટ લખવાની ગુસ્સામાં નાની ઘાત આવે લસાવામાં મોટી ઘાત આવે ત્યાં બે છે એ બંનેમાં છે પણ અહીંયા કેટલી વાર છે બે બે વાર એટલે બે વાર લખવાના ત્રણ બંનેમાં છે ત્રણ કેટલી વાર છે બે વાર એટલે બે વાર લખવાના તો લસા કેટલો આવ્યો છત્રીસ તો આપણો જવાબ આવી ગયો કે છત્રીસ મિનિટ બંને ભેગા થશે કેટલા મિનિટે છત્રીસ તો વિચારો છત્રીસ મિનિટ રાઉન્ડ કેટલા થાય જુઓ બરાબર તો સીધી વાત છે કે આ અઢાર મિનિટ છે ને સોનિયાને એને છત્રીસ મિનિટમાં કેટલા રાઉન્ડ થાય જુઓ તો કે પરિભ્રમણની સંખ્યા તો કે છત્રીસ ભાગે અઢાર અઢાર મિનિટમાં એક રાઉન્ડ તો છત્રીસ મિનિટમાં કેટલા રાઉન્ડ થાય બે અને પેલા રવિના કેટલા થાય ત્રણ તો કેવું થયું ખબર પડી કે આ જે સોનિયા છે એ છત્રીસ મિનિટે બે રાઉન્ડ પૂરા કરીને આવશે અને પેલો બાર તરી છત્રીસ ત્રણ રાઉન્ડ એટલે છત્રીસ મિનિટ અહીંયા બે ભેગા થઈ ગયા હવે વિચારો તો બીજી વાર ક્યારે ભેગા થશે તો બોતેર મિનિટે પછી એકસો આઠ એટલે ટૂંકમાં છત્રીસ લસા આવે એટલે હવે નો ઘડ્યો આપણે આગળ શીખ્યા હતા કે લસા હોય ને એના સરખા જ આવી હોય છત્રીસ બોતેર એકસો આઠ તો બીજી વાર બોતેર ભેગા થાય ત્રીજી વાર એકસો આઠ એવી રીતે એમ હવે આ પ્રશ્ન એવું પૂછ્યો કે સવાર આઠ વાગે દોડે તો કેટલા વાગે ભેગા થાય તો બુદ્ધિ કે આઠ વાગે દોડે તો આપણે છત્રીસ મિનિટ પછી જ ભેગા થાય તો જવાબ શું આવે આઠ ને છત્રીસ મિનિટે ભેગા થાય બરાબર છે હવે નવમા ધોરણનું થોડું આપણે પુનરાવર્તન કરવાનું છે આપણે ત્રણ પ્રકારના દશાંશ સ્વરૂપ આવતા હતા શાંત અનંત આવૃત્ત અને અનંત અનાવૃત તો શાંત દશાંશ એટલે શું તો કે પોઈન્ટ પછી ચોક્કસ આંકડા ગણી શકાય અને શાંત દશાંશ કહેવાય ધારો કે ઝીરો પોઈન્ટ કેટલા આંકડા છે એક બેન ત્રણ પોઈન્ટ કેટલા આંકડા છે ત્રણ પોઈન્ટ પછી કેટલા આંકડા છે એક એટલે કે દશાંશ સ્વરૂપ છે ને શાંત શાંત એટલે ચોક્કસ છે તો એને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય પછી અનંત આવૃત્ત તો આપણે આવું ભણ્યા હતા કે અનંત આવૃત્ત એટલે શું તો કે બે પોઈન્ટ બત્રીસ 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 એવું આ જ રાખે બરાબર તેને અનંત આવ અનંત આવૃત્ત કહેવાય આવૃત્ત એટલે પુનરાવર્તિત કહેવાય પુનરાવર્તિત દશાંશ વરું ત્રણ પોઈન્ટ પાંચ બાર એટલે એનો એવું હતું કે બાર એટલે નિશાની કરતા આપણે પાંચ 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 અનંત વખત હોય એટલે એના ઉપર આપણે બાર કરતા હતા ઝીરો પોઈન્ટ છ બાર બે પોઈન્ટ ચોત્રીસ ટૂંકમાં આવા પુનરાવર્તિત છે આવૃત દશાંશ પોઈન્ટ પછી ચોક્કસ આંકડા હોય તો સાત દશાંશ પોઈન્ટ પછી આંકડા નક્કી જ ના હોય પચાસ આવે પછી પાંચ પછી બે ઝીરો આવે આંકડા બદલાયા રાખતા હોય તેને અનંત અનાવૃત્ત કહેવાય શું કહેવાય અનંત અનાવર અને અસમય સંખ્યા કહેવાય કેવી કહેવાય અસમય તો કોઈપણ દાખલો આપ્યો હોય અપૂર્ણાંકમાં આવી રીતે પી અપન ક્યુ તેનું શાંત દશાંત સ્વરૂપ ક્યારે કહેવાય આ બધાય ત્રણ નિયમ યાદ રાખવાના છે આવતા લેક્ચરની અંદર આપણે એના દાખલા ભણવાના છે એટલે આ ત્રણ નિયમ બધાને મોઢે હોવા જોઈએ કે કોઈપણ સંખ્યા અપૂર્ણાંક આપ્યો હોય ને પાંચ ભાગ્યા દસ કેવી રીતે એમાં ત્રણ નિયમ યાદ રાખવાનું પહેલું કે છેદના વયવ પાડી દેવાના પહેલાં બધામાં ત્રણ નિયમ હોવા જોઈએ પહેલું છેદની અંદર બે અને પાંચ સિવાય બીજો કોઈ અવયવ ના હોવો જોઈએ બે અને પાંચ બંને જ હોવા જોઈએ બીજો નિયમ છેદની અંદર માત્ર બે હોવો જોઈએ બે સિવાય કોઈ ના હોવો જોઈએ છેદનો એવો પાંચ હોવો જોઈએ પાંચ સિવાય કોઈ ન હોવું જોઈએ ત્રણ નિયમ થયા પહેલું બે અને પાંચ બે જ હોવા જોઈએ બીજું બે હોવા જોઈએ ત્રીજું પાંચ હોવા જોઈએ આ સિવાય કોઈ પણ હવે છેદમાં દેખાય ને તો સાંજ દશા સ્વરૂપ કહેવાય નહીં એટલે શું કીધું કે જો પી અપન ક્યુ છે કે નહીં ક્યુ એટલે છેદ થયો તો છેદમાં બે ગુણ્યા પાંચ હોવું જોઈએ બેની એમ ઘાત પાંચની એન ઘાત જ્યાં એમ એન બિલોંગ્સ ટુ એન યોગ ઝીરો એટલે શું તો ધારો કે આની ઘાત જીરો હોય તો બે ના હોય ખાલી પાંચ હોય જ ચાલે આ ઝીરો હોય બરાબર તો પાંચ ના હોય તો ખાલી કોણ હોય બે હોય તો ચાલે બંને હોય તોય વાંધો નથી ફરીથી બે અને પાંચ બંને હોય તોય ચાલે માત્ર બે હોય તો ચાલે માત્ર પાંચ હોય તો ચાલે એટલે શરત યાદ રાખવાના એક માર્કના પ્રશ્નમાં પૂછાય આવતી વ્યક્ત આપણે એના દાખલા ભણીશું